वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान नी, श्री हरि कृष्ण महाराज नी जय, श्री घनश्याम महाराज नी जय। कथा सांभळनारा बधा ज भक्तोने खूब हेतथी जय श्री स्वामी नारायण। श्री हरि चरित्रामृत सागर पूर त्रिजु तरंग 56 भगवान श्रीहरि संतोनी अलौकिक एकता जोईने अद्भुत बात करे छे। सुनिए सब हरि जान, यह संत नहीं यह लोक के, सब ही एक ही मान, केसो हे यह सब ही को, केसो हे यह सब ही को। सुनिए सब हरि जान, यह संत नहीं यह लोक के। महाराज एम कहे छे, हे भक्तो सांभळो, आ साधुओ आ लोकना नथी, ए बधाना मन केवा एक छे, अने जो आ लोकना होय तो आ साधुना मन आवी रीते एक रहे खरा? मायानो स्वभाव छे क्लेश करावो, कलह करावो, कंकास करावो, कज्जियो करावो, आ मायानो स्वभाव छे। ज्यां मायिक दुर्गुण आवे ત્યાં સ્વાર્થ આવે, સંઘર્ષ આવે, આ બધું આવે જ છે। ભગવાન શ્રીહરિની આ વાત આપણે શ્રવણ કરતા હતા, થોડું આપણે આમાં ઊંડાણથી જોઈ લઈએ। કહેવાય છે 21મી સદીનો મોટામાં મોટો પ્રોબ્લેમ જે છે એમાંનો એક પ્રોબ્લેમ ફેમિલી પ્રોબ્લેમ। કોઈને કોઈની સાથે રહેવું નથી। કોઈ કવિએ અદ્ભુત કવિતા લખી છે, આમ તો આપણે ત્યાં ઘણી 64 કળાઓ કહેવાય છે, 72 કળાઓ કહેવાય છે, 74 કળાઓ કહેવાય છે, આ બધી કળા કરતાં સર્વોપરી અને શ્રેષ્ઠ કળા એકાબીજા સાથે હળી મળીને રહેવું। ધરતીકંપ કરતા પણ વધારે 21મી સદીમાં નુકસાન થઈ રહ્યું છે સંપકંપ કરતા। એક એક પરિવારના સંપ કંપિત થઈ રહ્યા છે। ત્યારે ભગવાન શ્રીહરિની આ વાત કેટલી સરસ વાત કરી, સંતોની એક સરખી વાણી હતી। કહેવાય છે સાચું બોલવાથી નહીં, સારું બોલવાથી સંપના બીજ રોપાય છે। કેવું બોલવાથી? સારું બોલવાથી। સત્ય ઘણીવાર એવું કડવું હોય છે, બોલવું સહેલું લાગે છે પણ સાંભળવું એટલું સહેલું નથી લાગતું। એટલા માટે કહ્યું સત્યમ બ્રુયાત, પ્રિયમ બ્રુયાત, હિતમ બ્રુયાત। થોડી વાત તો આજે આપણે સાંભળી જ લેવી છે। મહારાજે બહુ સરસ વાત કરી, સંતો એક સરખા પાત્રમાં જમતા, એક સાથે જમતા, કોઈ સંત કોઈ બીજા સંત કરતા વેલા ન જમી લેતા, સાથે જમીને ઊભા થતા, એક સરખી રીતે પાત્ર ધોતા,
આવી અલૌકિક સંતોની જમવાની એકતા હતી, જેના અન્ન ભેગા તેના મન પણ ભેગા. ગુરુજીનું એટલા માટેનું સૂત્ર છે, પારિવારિક એકતા માટે એકવાર સાથે બેસીને ભોજન કરો અને એકવાર સાથે બેસીને ભજન કરો. આ બહુ જીવનમાં જરૂરી છે. બહુ સરસ કોઈએ સંપની ડેફિનેશન આપી છે. અંગ્રેજીમાં સંપ એટલે એસ એ એમ પી, બરાબર. એસ એટલે સહન કરવું. સાગર ગ્રંથમાં આગળ આવશે, ઘણી જગ્યાએ મહારાજે કહ્યું છે, આપ તરંગમાં પણ આગળ આવશે, ભગવાનનો ભક્ત એ જ છે જે સહન કરે તે. સાગરમાં મહારાજે એમ કહ્યા, સત્સંગમાં જે જાજુ સહન કરી શકે એને વધુ મહાન સમજવો. આપણી મોટપ સહન કરવામાં છે, જતું કરવામાં છે. વચનામૃતમાં મહારાજ કહે, સમર્થ થકા ઝરણા કરે એ મોટા સાધુની મોટાઈ છે. એસ એટલે સહન કરવું, એ એટલે અનુકૂળ થવું. આપણે હંમેશા આપણું જ વિચારીએ ત્યારે સંપમાં કંપ આવે છે, પણ આપણે જ્યારે સામેવાળાનું વિચારતા થઈએ ત્યારે સંપ મજબૂત બને છે. અનુકૂળ થવું, સામેવાળાની રૂચિ થોડી સમજી શકીએ, થોડા એને સાનુકૂળ બની શકીએ. એસ એટલે સહન કરવું, એ એટલે અનુકૂળ થવું, એમ એટલે મનનું ધાર્યું મૂકવું, અને પી એટલે પરસ્પર હેત અને મહિમા રાખવો. ચાર મુદ્દા બધા ભક્તો યાદ રાખવા જેવા છે. તમારા ઘરમાં, તમારા પરિવારમાં, તમારા મિત્રોમાં, તમારા સર્કલમાં જ્યાં સંપ તૂટ્યો હશે ત્યાં આ ચારમાંથી એકાદ તમને ખામી દેખાતી હશે. જો સહન કરી શકતા હોય, અનુકૂળ રહી શકતા હોય, મનનું ધાર્યું છોડી શકતા હોય, પરસ્પર હેત મહિમા રાખી શકતા હોય, તો ક્યારેય પણ કોઈની તાકાત નથી બે વ્યક્તિને છૂટા પાડી શકે. સાચી વાત ને. શ્રીજી મહારાજ સંપના કેટલા પોષક હતા, એમ કહી શકાય કે આ કળિયુગમાં આવી રીત હોઈ ન શકે એવી રીત શ્રીજી મહારાજે પ્રવર્તાવી સંતોમાં, હરિભક્તોમાં આત્મીયતા, સુહૃદ ભાવના. કાલે મેં કહ્યું હતું ને, પરસ્પર સબ હેતન માઈ એક એક સે અતિમિત્રાઈ, એક એક કુ કરે બખાણા, કલી જોઈ કે આશ્ચર્યમાના. કળિયુગને આશ્ચર્ય થયું કે કળિયુગમાં આવી એકતા, આટલા નિર્મળ અંતર, એકાબીજાની સારી વાત બોલી શકે, સ્વીકારી શકે, બીજાનું ભલું કરી શકે, વિચારી શકે, જોઈ શકે, બોલી શકે. પરસ્પર હેતન માઈ, એકાબીજામાં અત્યંત હેત જોયું. એક એક છે અતિમિત્રાય, ભગવાનનો ભક્ત છે મારો સાચો સગો છે, એ મારા આત્માનો સંબંધી છે. ધુવા ગામ હિન્દુસ્તાનમાં આવ્યું છે, ત્યાં બે બ્રાહ્મણ ભાઈઓ હતા. આ બંને બ્રાહ્મણ ભાઈઓ ખૂબ સારા સત્સંગી થયા. બ્રાહ્મણનો દેહ છે એમાં સત્સંગનો રંગ લાગ્યો. પરંતુ મેં ગઈકાલે તમને કહ્યું હતું કે કળિયુગમાં એક અભિશાપ છે, સજ્જનોમાં ઉસંપ થશે, દુર્જનોમાં સંપ થશે. સારા સજ્જનો ઘણી વાત નાની નાની વાતે બહુ મોટો ઝઘડો કરી બેસતા હોય. આ બંને ભાઈઓ સત્સંગી છે, સંસ્કારી છે, બ્રાહ્મણ છે, છતાં વ્યવહારની એક નાની બાબતે બંનેને એટલો મોટો ઝઘડો થયો, એટલો મોટો ઝઘડો થયો, બોલવાના સંબંધ પણ બંધ થયા. કહેવાય છે, એક ભાઈને માનસી પૂજા કરવા બેઠા, મહારાજની મૂર્તિમાં તલ્લીન થયા, સત્સંગના બીજ પડ્યા છે ને, એટલો બધો પશ્ચાતાપ થયો. અરે અરે અરે, મારા ભાઈ સત્સંગી છે, એની સાથે વગર વાકે મેં આટલો મોટો ઝઘડો કર્યો, મહારાજ મારા ઉપર કેવી રીતે રાજી થશે? માનસી પૂજામાં ભગવાનને થાળ જમાવતા જમાડતા આ પશ્ચાતાપ થયો, અને એણે પશ્ચાતાપમાં મહારાજને એટલી પ્રાર્થના કરગરી કરગરી કરવા લાગ્યા, એની આંખમાંથી દળદળ આંસુ પડવા લાગ્યા. શ્રીજી મહારાજ પ્રગટ થયા. શ્રીજી મહારાજ પ્રગટ થયા
અને મહારાજે કહ્યું, અરે ભાઈ, અમે આ પૃથ્વી ઉપર એના માટે જ આવ્યા છીએ, જે દિવસે જીવને પોતાની ભૂલ સમજાઈ જાય ને ત્યારે ભૂલને અમે માફ કરી દઈએ છીએ, જાગ્યા ત્યારથી સવાર. મહારાજ કહે છે, થાળ બનાવો, આજે અમે પ્રત્યક્ષ થાળ જમીશું. આખા પરિવારનો થાળ મહારાજ પ્રગટ થઈને પ્રત્યક્ષ જેમાં, અને મહારાજે ટકોર કરી, સાચા સગા એ ભગવાનના ભક્ત જ છે, એ જ આપણું હિત કરી શકશે. કદાચ કડવી વાત કરે, છતાં પણ એના જેવા આપણા હિતના કરનારા કોઈ નથી. આ લોકમાં આપણને કામ લાગશે અને પરલોકમાં પણ એ જ કામ લાગશે. માટે ભગવાનના ભક્ત સાથે ક્યારેય વેર ન કરવું. આવી રીતે ઉપદેશ આપી બંને ભાઈઓમાં સંપ કરાવી ભગવાન અદ્રશ્ય થયા. સત્સંગની પ્રસિદ્ધ ઘટના મહેમદાવાદ, તેના અતિ સમૃદ્ધ દુર્લભ રામ સત્સંગી નહોતા, અતિ ધનાઢ્ય હતા, પણ એક ગામમાં એક બ્રાહ્મણ બેચર ભટ્ટ અતિ ગરીબ વિદ્વાન હતા, શાસ્ત્રના જ્ઞાતા હતા. એને સમજાણું, ભગવાન સ્વામિનારાયણ પ્રગટ છે, સર્વોપરી પુરુષોત્તમ નારાયણ છે, મહારાજનું ઐશ્વર્ય જાણી બેચર ભટ્ટ સત્સંગી થયા, મહારાજનો મહિમા બોલ્યા જ કરે, એમના ઉપદેશે કરીને દુર્લભરામ સત્સંગી થયા. ઉંમરમાં જ્ઞાનમાં બેચર ભટ્ટ મહાન હતા, સમૃદ્ધિમાં પૈસામાં પ્રતિષ્ઠામાં દુર્લભરામ મહાન હતા, બંને મોટા માણસો હતા. પણ અહંકાર એવું છે ને તત્વ કે સાથે બેસવા ન દે. આ ચાર ડેફિનેશન યાદ રાખજો. સહન કરવું, જીવન છે ત્યાં ક્યારેક તો એવો પ્રશ્ન આવવાનો જ છે, કભી ધૂપ કભી છાવ. આખી જિંદગી આપણે એમ ઈચ્છે મારી સાનુકૂળતા જ મને મળે, સંભવ જ નથી. થોડું જતું કરવાની ભાવના આપણને જીતાડી દે છે, થોડું જતું કરવાની ભાવના આપણને જીવન જીવવામાં જીત આપી દે છે. નાની એવી વાતે દુર્લભરામનો માન ભંગ થયો, કે બેચર ભટ્ટ જ્ઞાની હતા, કથા કરતા હોય ત્યારે લોકો એને પ્રશ્ન પૂછે, દુર્લભરામને ગમ્યું નહીં, એની વાત લોકોએ સ્વીકારી નહીં, આટી પડી. ત્યાં સુધીની હદ એટલી આટી પડી, બેચર ભટ્ટ મંદિરમાં બેઠા હોય, દુર્લભરામ બહાર આવે, દરવાજેથી ખોખારો ખાય, કાકાને ખબર પડે, બેચર કાકાને, કે હવે મારે નીકળવું પડશે, તો જ દુર્લભરામ અંદર આવશે. ભલા ભોળા બ્રાહ્મણ મંદિર છોડીને બહાર જાય, પછી દુર્લભરામ અંદર આવે. આખા ગામમાં ચર્ચા શરૂ થઈ. ગઢપુરમાં બેઠેલા ભગવાન સ્વામિનારાયણ સુધી વાત આવી, મહારાજ તમારા બે ભગત, બે મોટા ભગત, અને બેમાં આવો કંકાસ, ગામના માણસો પીલાય છે. શ્રીજી મહારાજ માણકી ઘોડી લઈને 80 મિનિટે ગઢપુરથી નીકળ્યા, મહેમદાવાદ આવ્યા, બેચર ભટ્ટને પહેલા મળ્યા, રાજી થયા. મહારાજ તમે પધાર્યા, ગળગળા થઈ ગયા, વિનંતી કરવા લાગ્યા. મહારાજે કહ્યું, અમે વિનંતી સાંભળવા નથી આવ્યા, આજ્ઞા કરવા આવ્યા છે. બોલો મહારાજ, તમારે અને દુર્લભરામને મનમેળ નથી રહ્યો, વાત સાચી? હા મહારાજ, કંઈક ભૂલ થઈ ગઈ છે, અમારા બેના અંતરમાં અંતર વચ્ચે ઘણા અંતર પડી ગયા છે. મહારાજે કહ્યું, અમારી આજ્ઞા થાય તો દુર્લભરામના ખાસડા તમે માથે ઉપાડશો? બેચર ભટ્ટ બોલ્યા, હા મહારાજ, તમે જે કહેશો તે કરીશ. મહારાજ અતિ રાજી થયા. ત્યાંથી મહારાજ ઉભા ન રહ્યા, માણકી ઘોડી લઈ સીધા દુર્લભરામના ઘરે ગયા. એના બાઈ ઉમિયાબાઈ સ્ત્રી બહાર હતા, મહારાજને જોઈ રાજી થયા, બૂમ પાડી એના પતિ બહાર આવ્યા. મહારાજે ટકોર કરી, અમે પધરામણી કરવા નથી આવ્યા, અમે હમણાં બેચર ભટ્ટને ત્યાં ગયા હતા, એ બેચર ભટ્ટ તમારા પગના જોડા માથે ઉપાડવા તૈયાર છે ને માફી માગશે, તમે અમારા છો, તમારા બે વચ્ચે મનમેળ નથી, તમારા બેનું ખોટું દેખાય છે, એમની અમારું પણ ખરાબ દેખાય છે, માટે અમારી આજ્ઞાથી સમાધાન કરી લો, તમે બેચર ભટ્ટની પાઘડી ખાલી હાથમાં લેજો ને માફી માગજો. અને દુર્લભરામ ખીજાઈ ગયા, મહારાજ તમને અમારા વ્યવહારમાં ખબર ન પડે, તમે ભગવાન છો, માથું ન મારો તો સારું. શ્રીજી મહારાજે વિનંતી કરી, મહારાજે ભલામણ કરી, વિનંતી કરી, મહારાજે હાથ જોડ્યા, પેલા તમારા જોડા ઉપાડવા તૈયાર છે, તમે ખાલી પાઘડી લેજો, ખાલી હાથ જોડજો. એ નહીં બને. મહારાજ ઉદાસ થઈને નીકળી ગયા. પછી તો બહુ લાંબી કથા છે, મારે કેવી નથી. શ્રીજી મહારાજ ઉદાસ થયા, દુર્લભરામ અતિ ધનાઢ્ય હતા, એના ઘરનું બધું ધન ગયું, બધા પૈસા ચોરાયા,
અતિ ગરીબ થઈ ગયા, કંગાળ થઈ ગયા. એના પત્ની એકાંતિક ભગવાનના ભક્ત હતા. એના દીકરાને મહારાજે ધામમાં લઈ લીધો, એને મુક્ત પદ આપ્યું. એના પત્નીએ મહારાજને કરગરીને પ્રાર્થના કરી, મહારાજ ગમે તેમ તો એ મારા હાથના રોટલા એણે ખાધા છે, માટે એનું કલ્યાણ કરજો, રૂડું કરજો. મહારાજ કે આ જન્મે તો નહીં થાય. અરે મહારાજ તમે દયાળુ છો, જો આ જન્મે કરવું હોય તો અતિ દુઃખ ભોગવવું પડશે, અને પાંચ જન્મે કરવું હોય તો ધીરે ધીરે થશે. એના પત્નીએ કહ્યું, મહારાજ આ જન્મે કરો કલ્યાણ, પાંચ જન્મનું દુઃખ ક્યાં ભોગવશે. અને જે કષ્ટ આવ્યું, પછી દુર્લભરામ એકાંતિક ભક્ત થયા, મહારાજ પાસે આવીને રડતા, વડતાલમાં મહારાજને સંભાળીને રડતા, મહારાજને કહેતા, મહારાજ એક તમારી આજ્ઞા હું પાળી ન શક્યો, મારા મનનું ધાર્યું મૂકી ન શક્યો, ખાલી મારે હાથ જોડવાના હતા, ખાલી રાજી રો એમ બોલવાનું હતું, એક ભક્તને રાજી ન કરી શક્યો, તમને રાજી ન કરી શક્યો, પરિણામે મહારાજ હવે મને સમજાય છે. જોયું, ચાર વસ્તુ છે, સહન કરવું, ત્યાર પછીનું બીજું સ્ટેપ છે અનુકૂળ થવું, સામેવાળા વ્યક્તિને થોડા સમજી શકીએ, એની રૂચિને, એના વિચારોને. ત્યાર પછીનું ત્રીજું છે મનનું ધાર્યું મૂકવું. આપણે આપણો જ કક્કો રોજ ગાયા કરીએ, બોલ્યા કરીએ, તો ક્યારેક સંઘર્ષ થવાનો થવાનો ને થવાનો જ. અને ચોથું, પરસ્પર હેત મહિમા રાખવો. બહુ અદ્ભુત આ બધી વાતો કોઈ લખી છે. સંપના ચાર પાયા આપણે જોઈ લઈએ. ચાર પાયા છે, ક્યારેક એની વિસ્તારથી ચર્ચા કરીશું. એક પાયો મિલન, મળવાનું બંધ થઈ જાય, બોલવાનું બંધ થઈ જાય, સામે જોવાનું બંધ થઈ જાય, એટલે સમજો કે અંતર વધવાના જ, ઘટવાના નથી. આપણે ત્યાં ઝઘડો થાય એટલે પહેલા બે બોલવાનું છોડી દે, સામે જોવાનું છોડી દે. મિલન એ સંપનો પહેલો પાયો છે. બીજો પાયો છે મદદ, ત્રીજો પાયો છે માફી. કોઈકની કંઈક ભૂલ હોઈ શકે, ભગવાન એક જ એવા છે જેની ભૂલ ન થાય, એની ભૂલને ભૂલી જઈએ. કોઈ અદ્ભુત વાત લખી છે આસિત ભગત, ભૂલ કરવાથી જેટલું નુકસાન નથી થયું એના કરતાં વધારે કરેલી ભૂલોને વારંવાર યાદ કરવાથી થયું છે. કરેલી ભૂલોને ન ભૂલવાને કારણે થયું છે. ભૂલ કરવાથી જેટલું નુકસાન નથી થયું એના કરતાં વધારે કરેલી ભૂલ એને ન ભૂલવાને કારણે થયું છે. બે વર્ષ પહેલા તેમ કીધું તું ને, ચાર વર્ષ પહેલા તેમ કીધું તું ને, પાંચ વર્ષ પહેલા તેમ કીધું તું ને, એક વખત જે બોલ્યા છે એ પાંચ વર્ષ મનમાં નીકળતું નથી. 99 વાર કંઈક સારી વાત કરી હોય, સારી વાત બોલ્યા હોય એ યાદ ન હોય, પણ એક વાત મનમાં અહંકારને એવી અડી ગઈ હોય. જોયું, મિલન, મદદ, માફી અને મહિમા. ગુરુજીનું એક સૂત્ર છે, એમના હૃદયની કેટલી મોટી વિશાળ ભાવના છે. ઉદાર મન, ઉદારતા, મોટા પુરુષોની જે હોય છે ને, આપણા શાસ્ત્રોમાં લખ્યું, અયમ નિજઃ પરો વેત્તિ ગણના લઘુ ચેતસા. આ મારો અને આ તારો, આ તો નેરો માઇન્ડ માણસની વૃત્તિ છે. ઉદાર ચરિતા નામ તું વસુધૈવ કુટુંબકમ. વિશાળ મનના માણસ માટે વસુધા આખી પૃથ્વી એક પરિવારની ભાવના સમાન છે. પૂજ્ય ગુરુજીના હૃદયમાં એક ભાવના છે, આપણો પરિવાર છે આ લોયાધામ, આપણો પરિવાર છે, આપણા આત્માના સાચા સગા છે, એમાં આપણે હેત રાખીએ. આ લોકમાં નહીં, અક્ષરધામ સુધી, પરલોક સુધી આ સંતો અને આ ભક્તોની વચ્ચે રહેવું છે. જે મુક્તાનંદ સ્વામીના હૃદયમાં મહિમા હતો, જે મહારાજના હૃદયમાં મહિમા હતો સંતો ભક્તો માટે, એવો મહિમા આજે પૂજ્ય ગુરુજીના હૃદયમાં આપણને દેખાય. મેં તો જોયું છે, ગુરુકુલનો એક નાનો વિદ્યાર્થી, ગરીબ બાળક ગુરુકુલમાં ભણીને બહાર ગયો હોય અને એને ભણવાની કંઈક તકલીફ પડે તો એની ચિંતા ગુરુજીને હોય. આજે આપણને એમ થાય, બીજાના સુખમાં સુખી, બીજાના દુઃખમાં દુઃખી, આટલી મોટી આત્મીયતા મોટા પુરુષને વિશે આપણને જોવા મળે છે. એ મહાપુરુષને ખાતર આપણે થોડું છોડીએ. તમને બધા ભક્તોને પણ વિનંતી, પૂજ્ય ગુરુજી પધારવાના છે. 11 જૂન ના દિવસે ગુરુજી પધારશે અહીંયા અમેરિકામાં, ન્યૂજર્સી લોયા ધામમાં. ખૂબ આનંદની આપણા માટે વાત છે. સાંભળનારા બધા ભક્તો યાદ રાખજો, ત્યાર પછી ગુરુજી
વિચરણમાં જવાના છે કેનેડા, ત્યાંથી તુરંત પાછા આવશે, ત્યારબાદ ફ્લોરિડા જશે, ફ્લોરિડાથી પછી મેકન શિબિર છે 7, 8, 9, 10 જુલાઈમાં. જુલાઈના 7, 8, 9, 10 જે બાળ શિબિર છે, ખાસ બધા ભક્તો યાદ રાખજો, તમારા બાળકો બાલિકાઓ માટે આ શિબિર છે. આપણો એક પરિવાર છે, આ પરિવારને આત્મીયતા, આ પરિવારને સત્સંગ, આ પરિવારને સંપ શીખવાડવા માટેની ઉત્તમ તક. તમે જાણો છો જે સત્સંગી ભક્તોના બાળકો શિબિરોમાં આવે છે, મંદિરમાં આવે છે, એને પૂછો. એક નામ લઈને વાત કરું, આપણા મંદિરમાં કિશનભાઈ આવે છે, એમનો નાનો દીકરો સન્ની મંદિરમાં આવતો થયો. એ તો ઘણા વર્ષથી બાળક આવતો, બાળકનું પરિવર્તન જોઈને, બાળકનો આટલો સારો વ્યવહાર એના ઘરમાં જોઈને, એના પિતા સત્સંગી નહોતા, મંદિરે આવતા નહોતા, ક્યારેય નહોતા આવતા, પણ એ પિતાને એટલું બધું લાગી આવ્યું, એટલું બધું લાગી આવ્યું. એણે એના પોતાના મિત્રોના દીકરાઓ જોયા અને પોતાના દીકરામાં ચેન્જ જોયો, સામે ચાલીને આવતા થયા. નિષ્કામ સ્વામી સારી રીતે જાણે છે, અમે બે સંતો આખી ઘટના પૂરેપૂરી જાણીએ છીએ. આશિત ભગત તમને ખબર છે રાઈટ, કેટલું પરિવર્તન. એના પિતાને જે અહોભાવ થયો, તિલક ચાંદલો કરતા થયા, પૂજા કરતા થયા, ધર્મનિયમ પાળતા થયા, વ્યસન માત્ર છૂટી ગયા, એક ચપટીમાં, એટલું નહીં મંદિરમાં લગભગ એવરી ડે આવતા થઈ ગયા. પણ ક્યારે એમણે જોયું, દીકરાઓ સંતો પાસે જાય છે, મંદિરમાં જાય છે, તો શું મળશે? આવા નિખાલસ નિર્દોષ બાળકો મળશે. માટે શિબિરમાં મોકલજો. શિબિર કરીને પૂજ્ય ગુરુજી વિચરણમાં શિકાગો વગેરે, કંટકી, ટેનેસી બધે જવાના છે. ત્યાંથી પછી ગુરુજી 26 જુલાઈ ગુરુજીનો પ્રાગટ્ય દિવસ છે. ગુરુજીના પ્રાગટ્ય દિવસ, ગુરુજીનો જન્મદિવસ, એ આપણા માટે એક અતિ આનંદનો દિવસ છે. તે દિવસે આપણા પીવડા મહારાજનો પાટોત્સવ શરૂ થવાનો છે. પાટોત્સવની બધી તૈયારી ચાલુ થઈ ગઈ છે. આપણે હોલ બુક થઈ ગયો છે, જમવા માટેનો મોટો ટેન્ટ બુક થઈ ગયો છે, સાથે સાથે મોટેલ પણ બુક થઈ ગઈ છે. હવે અમે વેઇટ કરીએ છીએ તમારા બધા ભક્તોના રજિસ્ટ્રેશનની. હમણાં તમે આ વિડીયો સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, આપણી વેબસાઇટ theswaminarayan.com તમે ખોલશો, એનું જે પહેલું જ પેજ છે જેમાં તમને પાટોત્સવનું મોટું સાઇનબોર્ડ દેખાય છે, એમાં કોઈ પણ જગ્યાએ તમે ક્લિક કરશો એટલે સીધું રજિસ્ટ્રેશનનું ફોર્મ ઓપન થશે. એ રજિસ્ટ્રેશનના ફોર્મમાં તમારું નામ, તમારી બધી ડિટેલ, કઈ તારીખે આવવાના છો, કેવી રીતે આવવાના છો. જો પ્લેનથી આવવાના હો, તમારે તમને રાઇડ માટેની વ્યવસ્થા કરવી પડશે, આવ્યા પછી તમને મોટેલમાં રાખવાની વ્યવસ્થા કરવી પડશે. આ બધી ડિટેલ અમારે જોઈએ. કદાચ તમે મોટેલમાં નથી રહેવાના, સાંભળજો, તો પણ તમે જમવાના તો છો જ ઉત્સવમાં, અમારે કેટરિંગની પણ વ્યવસ્થા બધી કરવાની છે. તો આ આપણી એક પારિવારિક ભાવના છે. પેલું શું RSVP કહેવાય છે ને ભગત, તો અમારું આ RSVP છે. તમને બધાને વિનંતી કે તમારા પરિવારમાં 4 હોય તો 4-4 ઇન્ડિવિજ્યુઅલ આ રીતે ફોર્મ ફટોફટ ભરી દેજો. 2 જણા હોય તો 2 જણાના ભરી દેજો. એકોમોડેશનની તમારે જરૂર ના હોય તો ના લખી દેજો, કેમ કે વ્યવસ્થા મોટેલમાં નહીં થાય, પણ અમને એક કેટરિંગ માટેનું પણ કેલ્ક્યુલેશન થાય. પહેલા દિવસે આપણે કેટરિંગ માટે આટલી વ્યવસ્થા કરવાની છે, બીજા ત્રીજા દિવસે આટલી કરવાની છે, અને એકોમોડેશન હોટલમાં રહેવાના હો તો પણ અમને ખબર પડે. આપણા સારા સારા ભક્તો બધાને મારી વિનંતી, જે આવનારા છે બધાને વિનંતી, તમે વિચારી વહેલેસરથી આમાં રજિસ્ટ્રેશન કરી દેજો. કદાચ પાછળથી તમારે થોડો ઘણો નાનો મોટો ચેન્જ હોય તો અમને ફોન કરી કહેજો, તો અમે પછી ચેન્જ કરી દેશું તમને. તો આટલું બધા ભક્તો જરૂરથી ધ્યાન લેજો. આ આપણો પરિવાર છે. ગુરુજીનું જે સૂત્ર છે, ગુરુજીનું જે સ્વપ્ન છે, ગુરુજીનો જે સંકલ્પ છે, કે આ તો હરિકૃષ્ણ મહારાજનો બગીચો છે, આ નંદ બાબાનો બગીચો છે, દાદા ગુરુજીનો આ બગીચો છે, ગુરુજીનો બગીચો છે, તો આપણે આ પરિવારની ભાવનાથી આપણા પરિવારમાં, આપણા મિત્ર સર્કલમાં, આપણે જે જગ્યાએ જતા હોય ત્યાં દરેક જગ્યાએ આપણે લીધે મહારાજનું, ગુરુજીનું, સંતોનું નામ ઊંચું થાય, ઉજળું થાય, એવું આપણું વર્તન દિવ્ય અને મહિમાસભર બનાવવું જોઈએ. ત્યારે આપણો સત્સંગ સાચો છે. થોડા સૂત્ર વાંચું છું. સંપ કેવી રીતે વધે છે? સારી વાણીથી સંપના બીજ રોપાય છે. સાથે ભોજન કરવાથી સંપ મજબૂત બને છે. વાણી કાતર પણ છે, વાણી સોયનું કામ પણ કરે છે. સારી વાણી બોલવામાં આવે તો છૂટા પડેલા બે વ્યક્તિ પણ ભેગા થઈ જાય છે.
વાણીનો વિવેક ચૂકાય ત્યારે ભેગા માણસોએ પણ છૂટા પડી જાય છે. મોટું ઘર બાંધવાથી મોકળાશ મળશે, પણ મોટું મન રાખવાથી હળવાશ મળશે. આજે ઘર મોટા બની રહ્યા છે, પણ સામે પરિવાર નાના 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 થતા જાય છે. સરોવરમાં પાણી ખૂટે પછી તિરાડ પડે. આ નર્મદાનો કેટલો મોટો ડેમ છે, પાણી અંદર છે એટલે બહુ વાંધો નથી, પણ પાણી જો સદંતર ખૂટી જાય ને તો તિરાડ ચાલુ થઈ જાય. સરોવરમાં પાણી ખૂટે તો તિરાડ પડે, અને પરિવારમાં સંપ ખૂટે ત્યારે તિરાડ પડે. સમજી શકો છો તમે તિરાડ કેવી? જતું કરવાની ભાવનાથી જ સંપ મજબૂત થાય છે, જકડી રાખવાની ભાવનાથી કુસંપ મજબૂત થાય છે. ત્રણ વસ્તુ, અહંકારી સ્વભાવ, કાચા કાનના માણસો અને શંકાશીલ સ્વભાવ, આ ત્રણ વસ્તુ સંપને તોડવામાં સૌથી વધારે વધારે ને વધારે કામ કરનારા તત્વો છે. અહંકારી સ્વભાવ, કાચા કાનનો સ્વભાવ, શંકાશીલ સ્વભાવ. કેટલા શાસ્ત્રોના દ્રષ્ટાંતો કથાનો કોઈ યાદ આવે, પણ ક્યાં બોલું, આપણે આગળ વધવું છે. કા અહંકારને લીધે, કા શંકાશીલ સ્વભાવને લીધે, અને કા કાચા કાનની વૃત્તિને લીધે સંપ ખલાસ થઈ જાય છે. શરીર ચાલે છે શ્વાસથી. આપણા શ્વાસ બંધ થાય તો શરીર બંધ થઈ જાય. શરીર ચાલે છે શ્વાસથી, અને સત્સંગ કે સંસાર કે જીવન ચાલે છે વિશ્વાસથી. થોડો વિશ્વાસ કેળવતા શીખવું જોઈએ. આપણે પગ લપસે ત્યારે માણસની કમર ભાંગે છે, પણ જીભ લપસે ત્યારે માણસનું આખું કુટુંબ ભાંગી જાય છે. પગ લપસી જાય તો કેડ ભાંગે, પણ જીભ લપસી જાય ને તો કુટુંબ ભાંગી જાય. માટે બહુ અદ્ભુત આ બધી વાત છે. તૂટી ગયેલા બંધ જો ફરી બાંધી શકાતા હોય તો તૂટેલા સંબંધો પણ સુધરી શકે છે, પણ સુધારતા આવડે તો થોડી મહેનત કરવી જોઈએ. એના માટે જો આ વસ્તુ કરી શકાય તો વાંધો ન આવે. ભગવાન શ્રીહરિએ અદ્ભુત સંતોની એકતા જોઈ છે, અને મહારાજ કહે છે આ સંતોની એકતા મનથી છે, અને સાચી એકતા મનથી જ થાય છે. અંતરથી થયેલી એકતા જ લાંબી ચાલે છે, ઉપરથી થયેલી એકતા એ લાંબી ચાલતી નથી. એ તો દંભનું સ્વરૂપ છે, એ તો કપટનું સ્વરૂપ છે, એનો પરિણામ કંકાસ કે ક્લેશ જ હોઈ શકે. મનની એકતા એટલે શું મહિમા, મનની એકતા એટલે શું હેત, મનની એકતા એટલે શું વિશ્વાસ, બરાબર ને? એક બહુ સારા પરિવારની વાત કરું. હમણાં ગુરુજીએ શિક્ષાપત્રી ભાષ્યમાં વાત કરી હતી. એક સારો પરિવાર, પતિ પત્ની, માતા પિતા, આખો જોડે પરિવાર રહી, સંપીલો પરિવાર. એમાં એના પિતાને કોઈ વાત કરી કે તમારા દીકરાએ તમારા વિશે આમ કીધું. એના પિતાએ તરત ઊભો રહે, જો મારા દીકરાનો મને વિશ્વાસ છે, આટલા વર્ષથી જોડે રહું છું, બને જ નહીં. તરતને તરત ત્યાં સ્ટોપ કરી દીધું. ગુરુજીએ વાત કરી, એની સામે ગુરુજી બહુ સરસ બીજી વાત કરી કે પતિ પત્ની હતા, પતિ સાંજે ઘરે આવ્યો, પત્ની ઉદાસ હતા, કેમ? તમારા બાપુજી કહેતા હતા આજે હાવ આળસુ છે, કામ કરતો નથી. બસ બે શબ્દ માર્યા અને આનો મગજ ગયો. આટલી મજૂરી કરીએ, આટલી મહેનત કરીએ, બેઠા બેઠા ઈ ખાય છે, હું આળસુ, હું કંઈ કરતો નથી, બતાવી દઉં. અને આગ લાગી, ભડકો થયો, ખલાસ થઈ ગયા. આટલો શંકાશીલ સ્વભાવ ન હોવો જોઈએ. કોઈ કીધું ખાતરી કરો. કદાચ ક્યારેક કોઈ એકાદ શબ્દ કોઈ બોલી ગયું છે, કયા સંદર્ભમાં કયા પ્રસંગમાં આગળ પાછળ હજાર વાર સારું પણ બોલ્યા છે. આવેગમાં આવીને એ ક્યારેક બોલી ગયા, આવેગમાં તમે ક્યારેક બોલી ગયા, જતું કરો. જોયું, ખલાસ થઈ ગયો પરિવાર. આવા તો એક બે દાખલા નહીં, કેટલા દાખલા અમે સંતો જાણીએ છીએ. અહીંયા ન્યૂજર્સીનો એક પરિવાર છે, એક દાખલો છે. એટલી નાની વાતે એવું બગડ્યું છે, એવું બગડ્યું છે. આપણે તો સાંભળીએ ને,
આપણને હસવું પણ આવે અને રડવું પણ આવે. એટલા માટે શ્રીજી મહારાજ કહે છે કે આ સંતોનો અદ્ભુત સંપ છે. આ લોકના નથી આ સાધુઓ, આ લોકનો માણસ આવો સંપ રાખી ન શકે. એક માની કુખે જન્મેલા બે ભાઈ સંપ નથી રાખી શકતા, સાથે નથી રહી શકતા. ત્યારે આ સાધુએ પોતાના મનને મારી નાખ્યું છે, પોતાના સ્વભાવને દબાવી દીધા છે, પોતાના અહંકારને ખલાસ કરી નાખ્યો છે. અહમવૃત્તિ સ્વભાવ મનને મારી શકે ને એ સંપ રાખી શકે. હમણાં આપણે રૂડુ સ્વામિનારાયણ નામની કથા કરી હતી ને, સંત સમાગમ કરીને મનને મારીએ રે. આ મનને મારવાની જે વાત છે ને એ આપણે ક્યારેય પકડી નથી. આમાં આગળ આવશે, તમે સાંભળજો ધ્યાનથી. ચાલો મહારાજના શબ્દો થોડા પ્રસાદીના વાંચીએ. બધા એકાગ્ર મન કરીને ભગવાનની મૂર્તિના ધ્યાનમાં એકરૂપ થઈ ગયા છે. પોતાના મનની વૃત્તિને અન્ય વિષયમાં જવા દેતા નથી. અરે આ બધા સંતો તો સૂર્યના જેવા શોભે છે. મનમાં ભગવાન સિવાયની કોઈ ઈચ્છા આ સંતોને નથી. હરિ બિન ચાહ નહીં મન કોઈ, દેહાદિક દુઃખ દીને ખોયે. હરિ મે માનત સુખ અનંતા, તેહી બિન જાને દુઃખ હે વંતા. શરીર આદિના બધા દુઃખોને વિસારી દીધા છે. શ્રીહરિમાં જ અનંત સુખ છે એમ માને છે. તે સિવાયની વસ્તુઓને દુઃખરૂપ માને છે. આપણા જીવને જેમાં દુઃખ મનાયું હોય તેનો અભાવ સહેજે આવે છે. જો ઝેરમાં દુઃખ મનાયું છે તો એનો કોઈ સંગ્રહ કરતું જ નથી. આ વાત પકડાણી? જીવને જેમાં દુઃખ મનાણું હોય એનો અભાવ આવે, એને ભેગા કરવાની ઈચ્છા થાય જ નહીં. તકલીફ ક્યાં છે? એ રીતે ભગવાન સિવાયની જે વસ્તુ હોય તેને જ્યારે દુઃખદાયક માનવામાં આવે ત્યારે તેનો અભાવ આવે છે. જાણ્યા સિવાય અભાવ ન આવે, ભલેને આમને આમાં અનંત જન્મ વીતી જાય તો પણ શું. રે શ્યામ તમે સાચું નાણું, બીજું સર્વે દુઃખદાયક જાણું. રે શ્યામ તમે સાચું નાણું, એ બોલવું કે સમજવું હજી સહેલું છે, પણ બીજું સર્વે દુઃખદાયક જાણું એ સમજવું ને. રે તમ વિના સુખ સંપત કાવે, તે તો સર્વે મહાદુખ ઉપજાવે. અંતે એમાં કામ કોય નાવે, રે શ્યામ તમે સાચું નાણું. આપણે રોજ ગાઈએ છીએ મુક્તાનંદ સ્વામીનો આ પદ. છતાં જગતની બધી વસ્તુ આપણે ભેગી કર્યા જ કરીએ છીએ, કર્યા જ કરીએ છીએ, કરીએ છીએ. કહેવાય છે ને, જાવું છે ગોધરા, જાવું છે ગોવા, અને ટ્રેનમાં બેઠા છીએ ગોધરાની. મેળવવું છે સુખ અને રસ્તો લીધો છે દુઃખનો, તો શું મળશે? મેળવવું છે સુખ, વાત કરીએ છીએ સુખની, ઈચ્છીએ છીએ સુખ, અને રસ્તો લીધો છે દુઃખનો. કેવી રીતે સુખ મળે? જેમાં મહાદુઃખ મુક્તાનંદ સ્વામી કહે છે, શ્રીહરિજીને ઝેર સમાન કહે છે, એ વિષયોમાં આપણે સુખ માન્યું છે, એમાં દુઃખ દેખાતું જ નથી. આ મોટામાં મોટું અજ્ઞાન છે, મોટામાં મોટું અજ્ઞાન. આટલું જ જ્ઞાન આપણને થઈ જશે ને કે આ જગતમાં સુખ નથી, જગત દુઃખરૂપ છે. સુખનું કંદ, સુખનું મૂળ સહજાનંદ સ્વામી ભગવાન શ્રી હરિ છે. આ જ્યારે સમજાઈ જશે ને, શું જોવાનું હે? બાજંદ સિંહ બાદશાહ ગુરુજી વાત કરી હતી ને, તેર તુંબી રાજ્ય. ખબર પડી ગઈ, સમજાઈ ગયું, આ રાજ્યમાં, સમૃદ્ધિમાં, વૈભવમાં, વિલાસમાં નથી સુખ. ભર્તૃહરિ મહારાજ પિંગળાની પાછળ કેવા ઉન્મત્ત, કેવા પાગલ, કેવા બાવરા બનેલા, ખબર પડી ગઈ આમાં સુખ નથી. ત્રણ પ્રકારના માણસો હોય. કેટલા પ્રકારના? બુદ્ધ, પ્રબુદ્ધ
અને અબુદ્ધ. બુદ્ધ એને કહેવાય પોતાને ઠોકર વાગે અને જાગી જાય, બીજાને ઠોકર વાગે એનાથી જાગે નહીં, પોતાને માથે વાગે પોતાને કડવો અનુભવ થાય એટલે ખબર પડી જાય કે આ જગતમાં સુખ નથી, પાછો વળી જાય. એ બુદ્ધ છે એટલે જાગેલો છે. પણ પ્રબુદ્ધ અતિ જાગૃત છે, બીજાના દુઃખને જુએ, બીજાને ઠોકર વાગેલી જુએ, એને થાય ના 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 આ સંસારમાં ન પડાય. તમે જાણો છો કપિલવાસ્તુ નામની નગરી, ત્યાંનો રાજકુમાર સોનાના રથમાં ચણોઠી જેવા એના પગ હતા, ફૂલ જેવું એનું શરીર હતું. જિંદગીમાં ઉઘાડા પગે ક્યારે પૃથ્વી ઉપર પગ નહોતો મૂક્યો. રાજકુમાર મહાન સમ્રાટનો સોનાના રથમાં જાય, એક વૃદ્ધ માણસને જોયો, એક મૃત યાત્રા શવયાત્રા નીકળી એ જોઈ મારે પણ મરવાનું, મારે પણ વૃદ્ધ બનવાનું, તો રાજ્ય સમૃદ્ધિ વૈભવ વિલાસ શેના માટે, જાગી ગયા. ખબર છે સિદ્ધાર્થ એનું નામ, જંગલમાં જાય રાજ્યને છોડીને, પત્નીને છોડીને, પુત્રને છોડીને, કે તો પછી મારે મૃત્યુ ઉપર વિજય મળે એવું કોઈક તત્વ મેળવવું છે. એને મેળવી લીધું એટલે એનું નામ પડી ગયું બુદ્ધ. જાગૃત હતા, જોયું. બીજાને ઠોકર વાગેલી જોઈ પોતે ચેતી જાય એને પ્રબુદ્ધ કહેવાય. બીજાને વાગે બહુ ધ્યાનમાં ન લે પણ પોતાને વાગે અને જાગી જાય એનું નામ બુદ્ધ. પેલો પ્રબુદ્ધ, અને પોતાને પણ વાગે છતાં જાગે નહીં એનું નામ અબુદ્ધ, અજ્ઞાની, પામર, પતિત, પાપી. એને તો જમના દૂત સમજાવી શકે. આપણે જાગીએ થોડા. મહારાજના સમયમાં કેવા કેવા હરિભક્તો હતા. પીપલક ગામના પાટીદાર, એને સત્સંગનો એટલો બધો રંગ લાગ્યો, પછી તેના મા બાપ એને મારી ઝૂડીને પાછા ઘરે લઈ જાય, એને સાધુ થવું છે. એકવાર, બે વાર, ત્રણ વાર, ચાર વાર એના પિતા એને વડતાલથી પરાણે ઉચકીને મારી ઝૂડીને લઈ આવ્યા. લગ્ન નક્કી કરી દીધા, લગ્ન શરૂ થયા, પરાણે પરણાવવાની તૈયારી. હા, પરાણે એક ફેરો તો ફરી લીધો, બીજો ફેરો ફેરો, ત્રીજો ફેરો ફરીને બેસી જ ગયા. ભૂદેવ બૂમો પાડવા લાગ્યા, લગ્ન અધૂરા છે, ચોથો બાકી છે, ઊભા થાવ, ફેરો ફરો, કેમ થાકી ગયા, એક જ છેલ્લો ફેરો છે. અને ત્યારે આ મુમુક્ષુ એમ બોલ્યો, સાંભળો ભૂદેવ, 84 લાખ ફેરા ફેરો છું, થાક ન લાગે, હવે હું બહુ થાકી ગયો છું. ભૂદેવ એક કામ કરો, ચોથો ફેરો ફરવાની છે ને તમે ફરી લો મારા વતીથી. એના માતા પિતા ખીજાણા, પણ આ દીકરાએ કોઈનું સાંભળ્યું નહીં. લગ્નમાં ભંગ પડ્યો, માતા પિતાને ઘણું દુઃખ થયું, અને પરિણામ વિના પાછા એને ઘરે લાવ્યા. શ્રીજી મહારાજની પાસે જઈ સમાગમ કરે, એના માતા પિતા પાછા તેડી લાવે, મારી જુડીને લાવે. પણ કહેવાય છે વર્ષો ગયા, આપણેનો વૈરાગ્યનો રંગ મોળો ન પડ્યો, અને અંતે મુમુક્ષુ સાધુ બને, ભગવાન દાસ જેમનું નામ, સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન એક સંત થાય. આવા તો કેટલા સાધુઓ, અરે આપણા મંડળના એવા દાખલાઓ છે, આપણા મંડળના સંતોના એવા પ્રસંગો છે જે અમે સંતોએ આંખથી જોયા છે. આપણા અક્ષય સ્વામી જ્યારે સાધુ થવા આવે, 2-3 વર્ષ સુધી એમણે જે યુદ્ધ કર્યું છે, કારણ કે પરિવારમાં કોઈની સંમતિ હતી નહીં, અને આમનો વૈરાગ્ય તીવ્ર હતો, મારે સાધુ થવું જ છે, એમનું ઈશક દ્રઢ હતું. અને પરિણામે 2 વર્ષ સુધી માર્યા કેટલા, ધગધગતા અંગારાના ડામ દીધા છે, એમને રૂમની અંદર પૂરી દીધા છે, દિવસો સુધી રૂમની અંદર ગોંધી રાખ્યા છે, છતાં એનો વૈરાગ્ય ચડતો ને ચડતો, ચડતો ને ચડતો. એવા તો કેટલા સાધુઓ, હું કહેવા એ માગું છું, આ ક્યારે થાય, જ્યારે ખબર પડે. શું ખબર પડે? જગતમાં દુઃખ છે ત્યારે. એકવાર શ્રીજી મહારાજ બેઠા હતા સંતોની સભામાં, મહારાજે રમૂજ કરી. મહારાજ કે ચાલો સંતો, ધારો કે આમ તો તમે બધાએ દ્રઢ કર્યું જ છે કે આ છેલ્લો જન્મ જ કરવો છે, બીજો જન્મ લેવો જ નથી, પણ જન્મ આપવો કે ન આપવો અમારી ઈચ્છા છે, અમે તમને બીજો જન્મ આપવા ઈચ્છતા હોઈએ તો તમે શું કરશો? બધા સંતો પોતપોતાની વાત કરો. ત્યારે વિશુદ્ધાત્માનંદ સ્વામી એમ બોલ્યા, મહારાજ મને બીજો જન્મ આપો ને તો રાજા કરજો, અને તમારું જ્ઞાન આપજો
એટલે ભજન કરીશ અને બધા પાસે કરાવીશ, અને નહીં કરે તો ઘાણીમાં ઘાલીને પીલી નાખીશ. આખી સભા ખડખડાટ હસવા મળી. બધાને મહારાજ પૂછે છે, માવા ભગત આવી ચડ્યા. માવા ભગતને કીધું, તમે ભગત શું કહો છો? માવા ભગતે બહુ સરસ રમૂજ કરી, મહારાજ મને છે ને તમે આ પૃથ્વી ઉપર આવો ને તમારો ભાઈ બનાવી દેજો, આપણે કલ્પવૃક્ષ નીચે બેસી જઈએ, એટલે લીલા લેર ખાઈ પીને મોજ કરવાની ચિંતા જ નહીં. મહારાજ કે આ તો અમને આવું સૂજે ને એવું તમને સૂજ્યું. બધાને પૂછતા પૂછતા ગોપાળાનંદ સ્વામીનો વારો આવ્યો. સ્વામીને કહ્યું, સ્વામી તમે શું કહો છો? સાંભળજો, સંતો છે છતાં પણ શ્રીજી મહારાજ કઈ સમજણથી રાજી થાય છે? ગોપાળાનંદ સ્વામીને પૂછ્યું. સ્વામીએ કહ્યું, મહારાજ તમારી ઈચ્છા હોય અને આપો ને તો એવા ગરીબ બ્રાહ્મણને ઘર, ગરીબ હોય, પવિત્ર હોય, ધર્મનિષ્ઠ હોય, એવા બ્રાહ્મણને ત્યાં જન્મ આપજો. એવું ગરીબ ઘર ગોતજો, કોઈ દીકરી પણ ન આપે. અને મહારાજ સહજ ભગવાનનું ભજન થાય, આ લોકમાં કોઈ જગ્યાએ આસક્તિ જ ન થાય એવી જગ્યાએ જન્મ આપજો. અને પછી શ્રીજી મહારાજ બોલ્યા, મહારાજ એમ કહે છે આને સાચી સમજણ કહેવાય. આને રાજા થાવ ને બધાને પરાણે સત્સંગ કરાવવું, ઘાણીમાં ઘાલી નાખવું, આ સમજણ નથી. આપણો વેગ છે, ભગવાનના ભાઈ બની લીલા લેર કરી લઈએ, આ પણ સમજણ નથી. પણ આ જગતમાં આસક્ત ન થવું, વિષયના માર્ગે બેરા થવું, લૂલા થવું અને લંગડા થવું, આ સમજણ છે. આવી સમજણ જ્યારે કેળવશું ને ત્યારે મહારાજ રાજી થશે. સ્વામીએ જાણ્યું છે આ જગત જ દુઃખનું મૂળ છે. જો એમાં આસક્તિ થઈ તો દુઃખ થવાનું, અને એમાં આસક્તિ નહીં થાય તો દુઃખ નથી જ થવાનું. વાક્યાના રાજબાઈ હતા ગુરુજીએ સહજાનંદી સિંહણમાં કેવી અદભુત વાત કરી છે. પરાણે પરણાવવા માટે નક્કી કર્યું, ચૂંદડી મગાવી લીધી અને કીધું, બેટા રાજુ તારી ચૂંદડી આવી ગઈ. અને રાજબાઈ એમ બોલ્યા, બા બળી તારી ચૂંદડી. ચૂંદડી ભડકે બળવા મળી, ખબર છે. સહજાનંદી સિંહણ કથા સાંભળીએ ને તો આપણને ખબર પડે ભગવાન શ્રીહરિના સાંતો ભક્તોની રીત કેવી હતી. નિષ્કુળાનંદ સ્વામીને મહારાજ કે ગઢપુર મંદિરના મહંત બનાવીશું, આટલી ચર્ચા કરે, સ્વામી રાત્રે ભાગી ગયા. કેમ? મહારાજ આ મહંતાએ તો કેટલું મોટું બંધન, ઉંદરડી ઉપર પાટડો પડે એની શું દશા થાય? હું તો નાનો માણસ, આ મોટી મહંતાએ મને ન શોભે, બંધન કરે. આપણને મહંતાએ મળે તો, આપણને મોટાઈ મળે તો રાજી થઈ જઈએ. આ અજ્ઞાન છે. આપણને આ જગતની કંઈક સુવિધા મળે આપણે રાજી થઈ જઈએ, આ જ અજ્ઞાન છે. આ જગતની કોઈ સુવિધા આપણને સુખ નથી આપી શકવાની. આપણો ભ્રમ આપણા મનમાં જે છે આપણે એ જ કાઢવાનો છે. સુખ મહારાજની મૂર્તિમાં છે. માન થયું કે અપમાન થયું શું થયું, સાનુકૂળતા કે પ્રતિકૂળતા એનાથી શું થયું, આ જગતના બે માણસોએ વખાણ કર્યા કે નિંદા કરી એનાથી શું થયું. દુઃખે સ્વનુદ વિઘ્ન મનહા, સુખે સુ વિગત સ્પૃહ, વિતરાગ ભય ક્રોધ સ્થિતધી મુનિ રુચ્યતે. યો નરસ્યતિ પ્રિયમ પ્રાપ્ય નોદ વિજેત પ્રાપ્ય ચાપ્રિયમ. મનગમતી વસ્તુ મળે તો રાજી ન થઈ જાય, અને મનગમતી વસ્તુ ન મળે તો કુરાજી ન થઈ જાય. એવો જે ભગવાનનો ભક્ત એ ભગવાનને અતિશય વાલો છે. એટલા માટે હું કહું છું, સમજણ કઈ જરૂરી છે. શ્રીજી મહારાજ શું વાત કરે છે, જેને જે વસ્તુમાં દુઃખ દેખાય તેને તેનો અભાવ આવે. અભાવ એટલે એમાં રાગ ન થાય, એમાં આસક્ત ન થાય. આસક્ત ન થાય તો એનો સંગ્રહ પણ ન કરે. મહારાજે કહ્યું, કોઈ ઝેરને ભેગું કરે છે? જેને સત્યનું ને અસત્યનું જ્ઞાન થાય તેને પરમેશ્વર ભજવામાં તાન થાય. સત્ય અસત કો જાહી જ્ઞાના, તિનકો હોવત હરિ મે તાના. હરિ રસ જથારથ જો જાને, હરિ રસ જથા રથ જો જાને, ઓર બાત સો નતન કાને. સત્યનું અસત્યનું જ્ઞાન થાય તેને પરમેશ્વર ભજવામાં તાન થાય. જેને શ્રીહરિનો રસ યથાર્થ સમજાયો હોય તે કાનથી બીજી વાત સાંભળતો જ નથી.
બીજી બાબતમાં જેટલું તાન રહે છે તેટલી તેને અધ્યાત્મ જ્ઞાનમાં નુકસાન અને હાનિ થાય છે, તેનું જ્ઞાન નષ્ટ થઈ જાય છે. એક એક વાત અણમોલ છે. હા, શ્રીહરિના સ્વરૂપમાં તાન મેળવવા માટે જે જે પ્રવૃત્તિ કરવામાં આવે તે બધી નિવૃત્તિ છે અને સુખપ્રદ છે. શ્રીહરિની મૂર્તિમાં તાન મેળવવા માટે એટલે કે ભગવાનને રાજી કરવા માટે, એટલે કે ભગવાનમાં આપણો આત્મા જોડાય એટલા માટે, ભગવાને આ શરીર આપ્યું છે, શક્તિ આપી છે, ખૂણામાં બેસી રહેવાથી કંઈ ચાલવાનું નથી, પણ મારે મારું જીવન ભગવાનને અર્થે ખર્ચી નાખવું છે, ભગવાનના એકાંતિક મોટા સાધુને અર્થે ખપાવી દેવું છે. એક જ અરમાન છે મને, એ મારું જીવન સુગંધે બને, ફૂલડું બનું કે વળી ધૂપ સળી થાવું, આશા છે સામગ્રી પૂજાની થાવું, એ ભલે કાયા આરાખ થઈ સમે, એ મારું જીવન સુગંધે બને. સિગરેટ પણ સળગે છે, અગરબત્તી પણ સળગે છે, સાંભળજો, સિગરેટ પણ ધુમાડો કાઢે છે, અગરબત્તી પણ ધુમાડો કાઢે છે, જગતના જીવો પણ જીવે છે અને ભગવાનના ભક્ત પણ જીવે છે. ભગવાનના ભક્તની પ્રવૃત્તિ, ભગવાનના ભક્તનો પરસેવો, ભગવાનના ભક્તનો પુરુષાર્થ અગરબત્તી જેવો હોવો જોઈએ, જેમાંથી સુગંધ નીકળે. ભગવાનને અર્થે જે સુગંધ વપરાય, ભક્તોને સંતોને અર્થે, પૂજાને અર્થે જે સુગંધ વપરાય, સિગરેટની જેમ સળગનારા દુનિયામાં ઝાઝા મવાલી માણસો છે. કોઈ સ્ત્રીને અર્થે, કોઈ ધનને અર્થે, કુટુંબને અર્થે, પૈસા પૈસાને અર્થે, જોબને અર્થે, વ્યસનોને અર્થે, વિષયોને અર્થે, વિલાસને અર્થે જીવનને ખર્ચી નાખનારા ઝાઝા જગતમાં છે. સિગરેટ જેવું જીવન એના કરતા ધિક્કાર છે આ જીવન ન મળે. શ્રીજી મહારાજે અદ્ભુત વાત કરી છે, ભગવાનમાં તાન મળે એના માટે કોઈ પણ પ્રવૃત્તિ કરે છે નિવૃત્તિ જ છે, એ સુખપ્રદ છે. શ્રીજી મહારાજનો આ સિદ્ધાંત છે, શ્રીજી મહારાજની આ સર્વોપરી વાત છે. વચનામૃતમાં એટલા માટે મહારાજ કહે, ભગવાન અને ભગવાનના ભક્તને અર્થે પ્રવૃત્તિ કરવી એને જ અમે નિવૃત્તિ કહીએ છીએ, એને અમે ભક્તિ કહીએ છીએ. લો, જગતના મોટા ભાગના માણસો પ્રવૃત્તિ કરે છે પોતાને રાજી કરવા માટે, પોતાના મનને રાજી કરવા માટે, પોતાના મનમાં મોજ ચડે એના માટે. આ ભૂલ છે. ભગવાનને રાજી કરવા, મોટા સંતને રાજી કરવા માટે એની આજ્ઞાથી કરીએ છીએ. આપણી રૂચિને એક બાજુ મૂકી, આપણા મનની વૃત્તિને એક બાજુ મૂકી, તો એ પ્રવૃત્તિ નિવૃત્તિ બને છે, એ પ્રવૃત્તિ સુખને આપનારી બને છે. આલોક અને પરલોકમાં પણ એ પ્રવૃત્તિ આપણને ભક્તિનું ભાથું બની કામ લાગે છે. શ્રીહરિ સંબંધી પ્રવૃત્તિ છોડી દેવી, અર્થાત ભગવાન સંબંધી નિવૃત્તિ લેવી, તે તો દુઃખરૂપ છે એમ માનવું. આવી સમજણ તો એકાંતિક ભક્તમાં જ હોય. કોની સમજણ છે? કોની સમજણ છે? એકાંતિક ભક્તની. ધ્યાની સ્વામી જેવા સંત 93 વર્ષની ઉંમર સુધી કેટલા એક્ટિવ, કેટલા એક્ટિવ. અમે જોયું, ગુરુજી વાત કરતા હતા કે જો આપણા મહારાજના નંદ સંતોની આ રીત હતી કે છેલ્લા શ્વાસ સુધી ભક્તિમય અને સેવામય જીવન જીવવું, છેલ્લા શ્વાસ સુધી. જોયું, રાજકોટ ગુરુકુલના શાસ્ત્રીજી મહારાજ છેલ્લા શ્વાસ સુધી. નિષ્કુળાનંદ સ્વામી ત્યાગ મૂર્તિ, વૈરાગ્યની મૂર્તિ હતા. મહારાજે વાત કરી મહંત બનાવીશું, ભાગી ગયા. મહારાજે એમને પકડીને મહંત બનાવ્યા. છેલ્લી જિંદગી સુધી, છેલ્લા શ્વાસ સુધી નિષ્કુળાનંદ સ્વામીએ સેવા કરી છે. ધોલેરા મંદિરની આજે કમાન છે, કમાન પણ સ્વામીએ જાતે બનાવી છે. ભગવાનને અર્થે અને ભગવાનના ભક્ત સંતને અર્થે પ્રવૃત્તિ કરવી એ નિવૃત્તિ છે, સુખનું સાધન છે, કલ્યાણનો માર્ગ છે. એનાથી પોતાનું અને સાથે અનેક જીવોનું કલ્યાણ થાય છે. એટલા માટે શ્રીજી મહારાજ આ રીત લઈને આવ્યા. એટલા માટે એકાંતિક ભક્તની સમજણ છે. સામાન્ય માણસ આ વાત સમજી પણ ન શકે. જે ભક્ત નથી તેને તો બધું એક સમાન લાગે છે. હંસ અને બગલો બંને પંખી છે, પણ બેની રીત એક સરખી નથી.
બંનેના ગુણ અલગ અલગ છે. અરે બગલો ને હંસલો રે, હે રંગે રૂપે એક છે રે. બે સરખા દેખાય પણ સામે માછલા આવે ને ત્યારે ખબર પડી જાય કે આ બગલો છે અને હંસ છે. હંસની વૃત્તિ માછલાને જોઈ ક્યારેય ચડાયમાન ન થાય. હંસ તો મોતીનો જ ચારો કરે. કહેવાય છે સિંહ ભૂખે મરે પણ ઘાસ ન ખાય, એમ હંસ મોતી સિવાય ક્યારેય પોતાના મનને જવા દેતો નથી. હંસ જેવી એક નિષ્ઠા, એકાગ્રતા એ જીવનની બહુ મોટી સાત્વિકતા છે. એકાંતિક ભક્તોનો અર્થ જ થાય એક જ જેની નિષ્ઠા છે, એક જ જેનું લક્ષ્ય છે એ એકાંતિક છે. આજે બધા બેકાંતિક થઈ ગયા, કોઈ ત્રણકાંતિક થઈ ગયા. અનેક લક્ષ્યો, માણસનું ચિત્ત એટલું વિભ્રાંત, એટલું ભટકેલું, એટલું ચંચળ, ઘડીક આમાં સુખ, ઘડીક આમાં સુખ, ઘડીક આમાં સુખ, ઘડીક આમાં સુખ, એમને એની જિંદગી પૂરી થઈ જાય. વાસ્તવિકતા એટલી જ છે આ જગતમાં ક્યાંય સુખ નથી અને પરમાત્માના ચરણમાં દુઃખ નથી. બસ બોલવું સહેલું, અનુભવવાનું છે. આ કથા રોજ સાંભળીશું, આવી વાતો રોજ સાંભળીશું, આપણા અનુભવમાં આવશે. પ્રવૃત્તિ તો આના કરતા હજાર ગણી કરી શકશું પણ એટલી વસ્તુ ચોક્કસ, આસક્તિ ક્યાંય નહીં થાય. રાગ અને દ્વેષ એ બે દુઃખના મૂળ છે. આસક્તિ ને અહંકાર ઝઘડાના કારણ છે. એનાથી પર થવું, એનાથી બચવું એ જ આ શાસ્ત્રો સમજાવે છે. એટલા માટે મહારાજ કહે છે, જુઓ બગલો અને હંસ બંને એક સરખા દેખાય છે પણ રીત સરખી નથી, બંનેના ગુણ અલગ અલગ છે. એમ ભક્ત ને અભક્ત બંનેના ગુણ જુદા જુદા છે. સત્સંગ કરવામાં આવે તો જ ભક્ત અભક્તની ખબર પડે. સત્સંગ વિના તેની ક્યારે પરીક્ષા નથી. એટલા માટે સત્સંગનો મહાન પ્રતાપ છે એમ સહુ કહે છે. જે રાત દિવસ સત્સંગ કરતા રહેતા હોય તેની મોક્ષના માર્ગમાં વૃદ્ધિ થાય છે અને હૃદયમાં પણ સુખી થાય છે. એવી અદ્ભુત વાતો કરી છે. જે સત્સંગમાં રહેવા છતાં કલ્યાણના માર્ગથી પાછો પડી જાય છે તો તે ખરેખર સત્સંગ કરતો જ નથી. સત્સંગમાં રહેવા છતાં કલ્યાણના માર્ગથી પાછો પડે છે તો સત્સંગ ખરેખર કરતો જ નથી. ભોજનમાં રાત દિવસ રહ્યો હોવા છતાં ભૂખ્યો જ રહેતો હોય તો ખરેખર ખાતો જ નથી. હે ઘનશ્યામ દાદા, હુંડલો ભરીને ખાઈ જાય અને કે મારી ભૂખ ભાંગી જ નહીં તો એ ખાધું કહેવાય? ન કહેવાય. ભોજનનો અર્થ જ છે, ભોજન કરે છે એનો મતલબ છે જેટલું ભોજન થાય એટલી ભૂખ ભાંગે. નથી ભાંગતી તો ભોજન જ નથી. એમ સત્સંગનો અર્થ જ છે સતનો સંગ એટલે અસત્યનો ત્યાગ. અસત્ય નીકળે એટલે કલ્યાણ થઈ ગયું. મેં વાત કરી હતી ને ઉત્તર ભારતના બહુ સારા સંતને એટલી સરસ વાત કરી, સત્સંગ કા અર્થ હે, સત્સંગ કા અર્થ હે અપને ભીતર છુપા જો અસત ઉસકા પરિત્યાગ. અંજવાળાનો અર્થ છે અંધારું ના હોય. વાત સાચી ને, અંજવાળાનો અર્થ છે શું? અંધારું ના હોય. એક ગાંડો છોકરો દાદા બોલો, એને કોઈ કે ચડાવ્યો કે દીકરા હા આપણે રાત્રે તો અંધારું થઈ જાય પણ દિવસે થતું નથી, શું કરશું? તો કે શું કરીએ? તો કે એક કામ કરતું, કોઈ જગ્યાએથી આ બધા લેમ્પ નથી આવતા, સફેદ લેમ્પ આવે, લાલ લેમ્પ આવે, લીલો લેમ્પ આવે, કાળો લેમ્પ શોધી લાવ કે કાળો લેમ્પ દિવસે આપણે ઘરમાં મૂકી દઈએ તો અંધારું થઈ જાય એવો લેમ્પ આવે દાદા? બોલો આ તો નીકળ્યો શોધવા, આખા ગામમાં ફરી વળ્યો, કાળો ગોળો મળશે? લોકો કે પણ તારે શું કરવું છે? મારે દિવસે અંધારું કરવું છે ઘરમાં. મળે? અંજવાળાનો સ્વભાવ છે એ જ્યાં હોય ત્યાં અંધારું હોય જ ન શકે, અને અંધારું છે તો અંજવાળું નથી. એમ સત્સંગનો અર્થ છે અસત છૂટ્યું એ જ સાચો સત્સંગ. સત્સંગ કર્યા પછી કલ્યાણના માર્ગમાંથી પાછો પડ્યો એને ધૂળ સત્સંગ કર્યો. ભોજન કર્યા પછી ભૂખ ભાંગી જ નહીં તેને ધૂળ ભોજન કર્યું. હરિભક્તો સૂર્યના જેવા છે, રાત દિવસ દેખતા રહે છે, સાવધાન રહે છે, પોતાના દોષોને દેખતા રહે છે અને સત્સંગને નિર્દોષ માને છે. ભગવાનનો ભક્ત કોણ છે જેને પોતાના દોષ દેખાય તે? આવું પરસ્પર વિચારીને જે મનથી સહુને માન આપે છે તેની સત્સંગમાં વૃદ્ધિ થાય છે.
માટે કોઈએ પોતાને સિદ્ધ માનવા નહીં. મહારાજની એક એક વાત એવી અદ્ભુત છે ને. આપણે હજી તો ઘણી બાકી છે, આવતીકાલે લઈશું. તમે બધા ભક્તો ખૂબ સરસ કથા વાર્તા સાંભળો છો. આ ગ્રંથ આપણા માટે, આપણા આત્માના કલ્યાણ માટે અદ્ભુત અદ્ભુત છે. હું તો આ વાંચું છું, વિચારું છું, એમ લાગે કે જેમ સાગરમાં કરોડો રૂપિયાના કિંમતી મોતી પાકે ને, એવા આ કિંમતી એક એક રત્નો છે, એક એક વાતો છે. આપણા જીવનમાં આને વણીએ, આના જીવ આપણા જીવનમાં આને વિચારીને વર્તનમાં મૂકીએ, આટલું કરીશું ને તોય આપણું જીવન છતે દેહે આપણને એમ થશે આપણને મહારાજ મળ્યા, આ મોટા પુરુષો મળ્યા, આપણે અક્ષરધામમાં બેઠા છીએ, કલ્યાણ થઈ ગયું. માટે આ ગ્રંથની કથા સાંભળી મંતવ્ય લખવાનો આગ્રહ રાખો. મંતવ્ય છે એ મનન છે, મનન કરેલી કથા એ જ કામ વધારે લાગવાની, શ્રવણ કરેલી કથા એટલી કામ નથી લાગવાની, એટલે આપણે ભાર મૂકીએ છીએ. તો વિશેષ આવતીકાલે શ્રવણ કરીશું. બોલો ઘનશ્યામ મહારાજની.